में सफेद मीठानो काळो कारोबार चाले छे। वीटीवी न्यूजनी टीम पहोंची छे फॉरेस्ट विभागनी चेकपोस्ट पर, त्यारे चेकपोस्ट थी मीठानो काळो कारोबार नरी आंखे देखाई आवे छे। कोण जाणे केम फॉरेस्ट विभाग ने मीठाना काळा कारोबारना दृश्यो नथी देखाता, कारण के ते अधिकारीओना खिस्सा गरम थई गया छे, एटले तेमणे आंखो पर पट्टी बांधी दीधी छे। कच्छमां अगर माफियाओ बेफाम छे तो कच्छ पूर्व वन विभागनी चेकपोस्ट थी मीठाना काळा कारोबारना आ दृश्यो आप जुओ। उल्लेखनीय बाबत है कि अधिकारी ने त्यारे ज देखात हो जयरे पैसा नहीं मिलता, तमने जो पैसा मिली जाए तो आंखों पर पट्टो बांधी देता हो। माहिती मेळवी अमारा संवाददाता दीक्षित पासे थी। दीक्षित, खास करी जो बात करिए तो आज अधिकारी त्यारे जो हो जयरे पैसा नहीं मिलता, जो तमना खिस्सा भराई गया हो तो पोतानी आंख पर पट्टो बांधी देता हो। मिथुन, सौथी मोटी खबर है कि जे कच्छना लिटल रण में एटले के एलआरके में जे आखो अत्यारे मीठानो काळो कारोबार चाले छे ते जमीन फॉरेस्ट विभाग नी अंडर में आवे छे, ने जे नेशनल हाईवे छे के जे कच्छ ने सौराष्ट्र ने अमदावाद बंने विस्तार थी जोड़तो हाईवे छे, त्यां ज कच्छना पूर्व वन विभाग नी चेकपोस्ट आवेली छे। चेकपोस्ट पर ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ તેવા પણ બોર્ડ મારવામાં આવ્યા છે, અને ફોરેસ્ટ વિભાગની ઓફિસ પણ અહીંયા છે, જે બંને હું તમને દ્રશ્યમાં દેખાડી રહ્યો છું। તેની સામે જ મીઠાની ગાડીઓ છે તે પણ એક બાદ એક પસાર છે તે થઈ રહી છે, એટલે કે અને એક નહીં પરંતુ આવી આ જ જગ્યા પર ઉભા રહેશો એટલે તમને આવી અઢળક મીઠાની ગાડીઓ છે તે દેખાશે, અને સામાન્ય વ્યક્તિને પણ નરી આંખે આ ગાડીઓ પણ દેખાશે। અને તેની જ ડાબી બાજુ હું મારા કેમેરા પર્સન અભિષેકને કહીશ કે તેની ડાબી બાજુના દ્રશ્યો બતાવે કે આ ચેકપોસ્ટની એકદમ પાછળ છે તે જે ગુડખર માટેની જે એલઆરકે છે તે મિનિ રણ છે તે આવેલું છે, અને ગુડખરના સંવર્ધન માટેની આ જગ્યા છે। હાલ આ સ્થિતિ છે તે અહીંયા છે, અને આ જ જગ્યામાં મીઠાનો કાળો કારોબાર ચાલે છે, એટલે કે કોઈ અંદર જવાની જરૂર નથી, કોઈ રસ્તો નહીં, આ ફાટક તમે જેવા જ ક્રોસ કરો છો તેવું સીધું જ ગેરકાયદેસર દબાણ આવી જાય છે, અને મીઠાનો કાળો કારોબાર છે તે અહીંયા ચાલુ થઈ જાય છે। ભરતસિંહ, નરી આંખે જ દેખાય છે, કોઈને પૂછવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી, હા આ સાહેબો કેમ નહીં દેખાતું? દીક્ષિત, મહત્વની વાત જ છે કે મોટા બોર્ડ અહીં કને મારવામાં આવ્યા છે ફોરેસ્ટની ચેકપોસ્ટ, એની એકદમ પાછળના ભાગમાં જ આખું અભયારણ્ય, ત્યાં કને મીઠા માફિયાઓનો રાજ, આ ફોરેસ્ટ અધિકારીઓને નથી દેખાતું તેવું ચોક્કસથી હાલના ચિત્ર પરથી પણ લાગી રહ્યું છે। મસ્ત મોટી ચેકપોસ્ટ બનાવી છે અહીં કને, અહીંથી પસાર થતા ખેડૂતો જે પોતાની વન ઉપજ લઈને જતા હોય છે તેમને પણ ચેક કરવામાં આવે છે, પરંતુ મીઠા માફિયાઓને છાવરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર હાલ જોવા મળી રહ્યું છે। ફોરેસ્ટ વિભાગની ઘોર બેદરકારી, અભયારણ્યની જમીન પર મીઠા માફિયાઓનો રાજ, અહીં કને ચેકપોસ્ટ એટલે કદાચ તો આ મીઠા માફિયાઓને કોઈ કનડગત ન થાય તેના માટે આ ચેકપોસ્ટ ઊભી કરાઈ હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે, કારણ કે મીઠા માફિયા ચેકપોસ્ટની પાછળ જ આ મીઠું પકવી રહ્યા છે। ફોરેસ્ટના અધિકારીઓનું મૂંગું મૌન જોવા જેવું છે, આ બધું ચિત્ર બિલકુલ જોવા જેવું છે, કારણ કે આ ચેકપોસ્ટ છે તે બનાવવામાં આવી છે ફોરેસ્ટ દ્વારા જ, આ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, તેની ઓફિસ પણ ખડકી દેવામાં આવી છે, અને ભચાઉ રેન્જની આ ચેકપોસ્ટ છે, અને આ એવો રસ્તો છે, આ એ હાઈવે છે કે હાઈવે સૌરાષ્ટ્રને પણ જોડે છે, કચ્છને અને સાથે અમદાવાદને પણ જોડે છે, એટલે કે મુખ્ય હાઈવે પર જ આ ઓફિસ આવેલી છે, અને આ રણ પણ મુખ્ય હાઈવે પર જ છે। એક નહીં અનેક એવી ગાડીઓ છે કે જે ગાડીઓ અહીંથી મીઠું ભરીને જાય છે, જોઈ શકાય છે કે સીધો જ હાઈવે આવી જાય છે, અને હાઈવે પર જ આ ફોરેસ્ટ વિભાગની ચેકપોસ્ટ છે તે રાખવામાં આવી છે। મોટે ઉપાડે લાખો રૂપિયાના ખર્ચે ચેકપોસ્ટ બનાવી, પરંતુ કરોડો રૂપિયાની જમીનનો જે ભ્રષ્ટાચાર કરે છે તે તેને કોણ છાવરે છે તે એક સવાલ છે। ભરતસિંહ, લાખો રૂપિયાના ખર્ચે ઓફિસ બનાવી દીધી, કરોડો રૂપિયાની જમીનનો ભ્રષ્ટાચાર કોણ કરે છે, કરોડો રૂપિયાના ટેક્સની ચોરી કોણ કરે છે, એ ધ્યાન રાખવાની જવાબદારી તો આ લોકોની નથી? દીક્ષિત, આપણો પ્રયાસ એ જ છે કે વીટીવીના દર્શક મિત્રોને કચ્છમાં ચાલતા સફેદ મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કરી રહ્યા છીએ। ફોરેસ્ટ વિભાગની હું ફરી એકવાર કહું છું, ફોરેસ્ટ વિભાગની ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી છે કે અભયારણ્યને સુરક્ષિત રાખવું, અભયારણ્યમાં રહેતા જે પ્રાણી છે તેમને સુરક્ષિત રાખવા, પરંતુ હાલ તો જે ચિત્ર પરથી લાગી રહ્યું છે કે ખુદ ફોરેસ્ટના અધિકારીઓ જ જાણે કે આમની દેખરેખ કરી રહ્યા હોય તેવા ચિત્રો હાલ આ ચેકપોસ્ટ પરથી લાગી રહ્યા છે, એટલે કે મહત્વપૂર્ણ છે કે જેના પર આ અભયારણ્યને સાચવવાની જવાબદારી છે તેઓ જ આ ખાડા કાન કરી રહ્યા છે। આ ખાડા કાન કરવાનું કારણ મહત્વનું છે કે તેમની નજર સમક્ષ જ જો આ અભયારણ્યની અંદર મીઠું પકવાતું હોય તો ક્યાંક કોઈક હિત છુપાયેલું હોય, કોઈક અધિકારીઓનું હિત છુપાયેલું અથવા તો કોઈનું રાજકીય દબાણ હોય અથવા કોઈ ઉચ્ચ અધિકારીનું દબાણ હોય તેવું ચિત્ર પણ આ લાગી રહ્યું છે। તો આ લોકોની જવાબદારી શું? આપણે ભરતસિંહ જે બેઠા છે કોઈ અધિકારી, કોઈ લાંબો સ્ટાફ તો નથી દેખાતો,
परंतु जवाबदारी शू है के प्रकार की आ अधिकारी बैठेला है जवाबदारी आ नास्ता ज करवानी है बीजी कई से पूछिए ना अपने महत्वपूर्ण बात है कि महत्वपूर्ण चेकपोस्ट कच्छना अंतिम छेड़े आ चेकपोस्ट आवेली है त्यारे अधिकारी उपस्थित है आपणे एमनी साथे पण सीधी बात करीशुं अने जाणवानो प्रयत्न करशुं कि एमनी कामगीरी शुं छे अहीं कने कारण के पाछळ ज मीठा माफिया बेफाम बन्या छे मीठू भगवी रह्या छे तेओ अहीं कने अभिषेक अहींथी दृश्यो पण देखाय छे ते बतावजो साहेब आपणी जवाबदारी छे के आ गैरकायदेसर बधुं चाले छे ने तेने रोकवानी कई तपासवानी आवी कोई जवाबदारी कोनी छे अमारे लोकोने तो चेकपोस्ट उपर ज વાહન રોકીને ચેકિંગ કરવાનું હોય લાકડાને લઈને બરાબર આ પછી આ બધું ગેરકાયદેસર ફોરેસ્ટની જમીનમાં આ બધું છે જવાબદારી કોની એ તો અભયારણ્યમાં આવે ને વાઇલ્ડ લાઈફમાં આપણે કઈ ચેક જવાબદારી નથી અમારે અહીં ચેકપોસ્ટ માટે જ અહીંયા જે લાકડાની ગાડી કોલસાની ગાડી આવતી હોય એને ચેક બીઠા બીઠાનું કોઈ ચેક કરવાનું જોતું નથી અમારે લોકોને એની જવાબદારી નથી ફોરેસ્ટ વિભાગની છે એમનું અલગ આવે ને અભયારણ્યનું અલગ આવે વાઇલ્ડ લાઈફ જે છે એ લોકોને એ લોકોને જવાબદારી પણ આ ચાલે તો છે દેખાય છે કે નથી દેખાતું આ બધું ગેરકાયદેસર जवाब तो भरत व्यवस्थित बड़ी जगह आज स्थिति है कारण के चेकपोस्ट है एकदम पाछड़ बहुत दूर नजर राखवानी जरूर नहीं दीक्षित खूब महत्वपूर्ण है कि अधिकारी बैठा है एक स्टार एटले कि एएसआई कक्षा अधिकारी है परंतु तेमने आ बात की जाण न हो चित्र स्पष्ट थी रही है एवं एमन कया मुजब के आ अमारी जवाबदारी नहीं तो हूँ खरेखर तो राज्य वनमंत्री ने पूछवा मांगीश कि फॉरेस्ट की जवाबदारी शू है अभयारण्य साचवानी है कि चेकपोस्ट साचवानी कच्छना जे पूर्व वन विभाग अधिकारी है जे उच्च अधिकारी है आ जुए कारण आ फॉरेस्ट विभाग ने अभिषेक आ दृश्य बताओ कि आ फॉरेस्ट विभाग की चेकपोस्ट है एक्जेक्ट फाटक है फाटक क्रॉस करशो एटले पाछळ सीधा ज मीठाना माफिया होय के जे गुड़खरना संवर्धन माटेनी जे कच्छनुं मिनीरण कहेवामां आवे छे ते जमीन पर कब्जो करी लीधो छे एटले लगभग भरतसिंह 500 मीटर पण नथी 500 मीटर नी अंदर मां ज सामे ज देखाय छे दूर जवान जरूर नथी दीक्षित महत्वपूर्ण छे के हवे आपने जो बीजो अभिषेक भाई ने हूँ कहीश के दृश्य बतावा मांगे के फॉरेस्ट अधिकारी वीटीवी जारे अहीं पहोंची तेमनी साथे वातचीत करवानो प्रयत्न कर्यो परंतु हाल तेओ अहींथी भागी गया छे अहीं देखाता नथी एटले के क्यांक ने क्यांक फॉरेस्ट नी जे कामगीरी छे तेना पर जे शंका उपजती हती तेनो आ पुरावो छे के वीटीवी ना आव्या बाद हाल अधिकारी चेकपोस्ट पर थी निकली गया छे एटले के अहींथी जता रह्या छे सामे केटली गाड़ी रोकी एवुं कंई देखाई तमने दीक्षित महत्वपूर्ण है कि आप घना समय थी अहीं कने उभा छीए परंतु फॉरेस्ट ना अधिकारी मात्र अहीं पिकनिक मनावा आवता होय तेवा दृश्य अमने देखाया था दर्शक मित्रों ने पण बतावा मांगी छे के तमारा टैक्स ना पैसाए आ लोको पेमेंट मेळवे छे पगार मेळवे छे अने कामगीरी ना नामे मात्र पिकनिक जेवो माहौल हाल सामखियाड़ी हाईवे पर जोवा मळी रह्यो छे बिल्कुल सामखियाड़ी हाईवे ना सीधा ज एक्सक्लूसिव दृश्य है ते आप जोई रह्या छो अमारो हेतु कोई ने नुकसान करवानो नथी कोई नी नौकरी छीनववानो के नथी कोई नौकरी बचावानो पण नथी अमारो हेतु एटलो ज छे के जे लोको सुधी साची खबर पहोंचवी जोईए कोण खनिज एटले के कोण आपणुं मीठू छे ते गैरकायदेसर रीते पकवी रह्युं छे कोनी रहम नजर हेठळ आ थई रह्युं छे ते हाल एक छे ते सवाल छे परंतु आ तमामनी वच्चे हाल आ सीधा ज दृश्यो आ फॉरेस्ट विभागनी जे चेकपोस्ट आवेली छे सामखियाड़ी हाईवे पर त्यांथी आप अत्यारे जोई रह्या छो के जे गैरकायदेसर मीठानो काळो कारोबार चाली रह्यो छे तेनाथी खूब नजीक छे परंतु कदाच कोई अधिकारीओना दृश्यो छे ते देखाता नथी जी 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 आभार दीक्षित माहिती आपवा बदल तो आ दृश्यो परथी आपने चोक्कसथी खबर पड़शे के त्यां जे पण लोको फॉरेस्ट अधिकारीओ बैठा छे तेमने पण कहेवामां आवी रह्युं छे के आ जे काळो कारोबार करी रह्या छे मीठानो तेमनी गाड़ियों जवा देवामां आवे तेमनी कोई पण गाड़ी रोकवानी तेमनी पासे परमिशन नथी अने ज्यारे वीटीवीए तेमने पूछ्यू त्यारे त्यारबाद तेओ त्यांथी भागी गया हता उल्लेखनीय छे के बिंदास रीते आ आखो काळो कारोबार चाली रह्यो छे कोई ज तेने रोकनार नथी कारण के दरेक जग्याए पैसा पहोंचे छे दरेक जग्याए पैसा पहोंचवाना कारणे हवे कोई पण व्यक्ति तेने रोकनार नथी छेक सुधी तार पहोंचेला छे।